આસવ સુદ નવરાત્રિની આઠમનો યજ્ઞ વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર દાંતા સ્ટેટ દરબાર રાજપી પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર। આ યાત્રાધામ અંબાજી મંદિરમાં રોજબરોજ લાખોની સંખ્યામાં જગતજનની માં અંબાના ભક્તો આવતા હોય છે। પણ હાલમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં નવરાત્રિના પાવન પર્વ ખૂબ જ મોટું મહત્વ છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર આસો સુદ નવરાત્રિની આઠમનો યજ્ઞ વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર દાંતા સ્ટેટ દરબાર રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેમાં આઠમના દિવસે સવારે રાજવી પરિવાર યાત્રાધામ અંબાજી મંદિરમાં જગતજનની માં અંબાના દર્શન કરી અને પૂજા અર્ચના કરે છે અને ત્યારબાદ અંબાજી મંદિરથી યજ્ઞશાળામાં આઠમના યજ્ઞનો શુભારંભ કરે છે અને સાંજે રાજવી પરિવાર દ્વારા શ્રીફળ હોમી અને યજ્ઞ કરવામાં આવે છે। દાંતા સ્ટેટ દરબાર રાજવી પરિવારના મહારાજા સાહેબ શ્રી રીતરાજસિંહજી પરમાર દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરાને માન આપી આસો સુદ નવરાત્રિની આઠમનો મા યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ લગભગ 850 વર્ષથી મારા પરિવારવાળા કરતા આવ્યા છીએ। આનું મહત્ત્વ એ છે કે અહીંયા જ્યારથી દાંતા રાજ્ય સ્થાપિત થયું ત્યારથી અમે અંબાજી મંદિરની આરાધના કરીએ છીએ, એ આરાધના દેવી છે અમારી। અને બીજું મહત્ત્વ એ છે કે જ્યારે આઠમનો હવન થાય છે ત્યારે જે અમારા પાસે મંદિરનો કંટ્રોલ છે એ અમે મહારાજોને આપીએ છીએ પૂજાપાઠ કરવા માટે, કેમ કે એ જ દિવસે આજે અષ્ટમી હવનના દિવસે અમે મંદિરની ચાબી એમને સોંપી દઈએ છીએ। સર છેલ્લા કેટલા વર્ષોથી લગભગ અષ્ટમી હવન 850 વર્ષથી થાય છે, જસરાજ પરમારથી શરૂઆત થઈ હતી આની, એના એમના રાજમાં 36 વર્ષ થયા હતા મંદિર બનતા, ત્યારથી આ પૂજા અમારો પરિવાર કરતો આવ્યો છે।